नमस्कार मित्रों, माय सेल्फ डॉक्टर एम वी वेकरिया, लेक्चर डाइट पोरबंदर। आ वीडियो में आपणे गुजरात राज्य शिक्षण विभागना नवा प्रोजेक्ट्स नी माहिती मेळवशुं। धोरण 6 थी 12 सुधीनो अभ्यास तद्दन फ्री, नवा प्रोजेक्ट्स में शिक्षक भर्ती केवी रीते थशे तेनी माहिती मेळवशुं। आ वीडियो नी अंदर नंबर 1 ज्ञान सेतु डे स्कूल विशे विगतवार माहिती मेळवीशुं। तो जोईए વિગતવાર વિડિયો। એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત શિક્ષણમાં આવેલ પ્રોજેક્ટ્સ, તો બે પ્રકારની ઈ પોલિસી નક્કી કરેલી છે। નંબર 1 પીપીપી મોડેલ આધારિત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ, એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારની શાળાઓ શરૂ કરવા જઈ રહ્યા છે। નંબર 1 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, નંબર 2 જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, અને નંબર 3 બિરસા મુંડા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ। નંબર 2 સામાજિક ભાગીદારી, એટલે કે સોશિયલ પાર્ટનરશિપ આધારિત 3 પ્રકારની શાળાઓ શરૂ કરવા જઈ રહ્યા છે। નંબર 1 જ્ઞાન સેતુ ડે સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, અને 3 મોડેલ સ્કૂલ। હવે આ પ્રોજેક્ટમાં શિક્ષકની ભરતી કઈ રીતે થશે તે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ એસએસએ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાન સેતુ ડે સ્કૂલના શિક્ષકો માટેની લાયકાત અંગે સૂચનાઓ જારી કરી છે। ગુજરાત શાળા શિક્ષણ પરિષદ શૈક્ષણિક વર્ષ 2023-24 થી સામાજિક ભાગીદારીથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાન સેતુ ડે સ્કૂલ સ્થાપના કરવા જઈ રહી છે। આ શાળાઓ ખાસ યોજના હેઠળ શરૂ કરવામાં આવશે અને આ વિશિષ્ટ શાળાઓમાં શિક્ષણ દ્વિભાષી માધ્યમમાં આપવામાં આવશે। શિક્ષણની શ્રેષ્ઠ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે આ શાળાઓના પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા શ્રેષ્ઠ અને નિષ્ણાંત શિક્ષકોની પસંદગી કરવી જરૂરી છે। તેથી ઠરાવ ક્રમાંક અનુસાર દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટ એટલે કે માધ્યમિક પાસ કરેલ હોય તે જ ઉમેદવારો આ શાળાઓમાં ધોરણ 6 થી 8 ના શિક્ષક તરીકે પસંદ થવા લાયક ગણાશે। દરેક વિષય ભાષા માટે જે તે વિષયમાં ટાટ પાસ કરવા માટે માધ્યમની લાયકાતના ધોરણો નીચે પ્રમાણે છે। ધોરણ 6 થી 8 માટે વિષયો જોઈએ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સમાજશાસ્ત્ર। ટાટ માટેનું માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી રહેશે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2023 છે, અને જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। હવે આપણે જોઈએ જ્ઞાન સેતુ ડે સ્કૂલની વિગતવાર માહિતી। પ્રસ્તાવના: ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારે શાળા શિક્ષણની પ્રણાલી અને તેના માળખાકીય પરિવર્તન માટે અનેક પહેલ શરૂ કરી છે। રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માંગ છે। આ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં સામાજિક ભાગીદારી એટલે કે સોશિયલ પાર્ટનરશિપ દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ સ્થાપવા માટે નીતિ ઘડવાનું નક્કી કર્યું છે। 2 નંબર મુખ્ય ઉદ્દેશ્યો: રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા 2 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરવી અને તેમને ધોરણ 6 થી 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે સ્કૂલિંગ પ્રદાન કરવું। નંબર 2 સમગ્ર રાજ્યમાં 400 જેટલી શાળાઓ સામાજિક ભાગીદારી દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેમાં ગુજરાતના દરેક તાલુકા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઓછામાં ઓછી 1 જ્ઞાન સેતુ ડે સ્કૂલ હશે। દરેક શાળામાં લગભગ 500 વિદ્યાર્થીઓની ક્ષમતા હશે।
નંબર ત્રણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું. નંબર ચાર, શ્રેષ્ઠ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ સરકારી શાળાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવું. નંબર પાંચ, શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે. નંબર ત્રણ, ઠરાવ. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક તાલુકામાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન સેતુ ડે સ્કૂલ સ્થાપવાનું ઠરાવવામાં આવે છે. આ નીતિનો ઉદ્દેશ્ય સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ધોરણ છ થી બાર સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરવાનો છે. 3.1, શાળાઓની સંખ્યા અને ક્ષમતા. સમગ્ર રાજ્યમાં આશરે 400 જેટલી જ્ઞાન સેતુ શાળાઓની સ્થાપના કરવામાં આવશે. દરેક શાળામાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત મોટી વસ્તી ધરાવતા તાલુકાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી એકથી વધુ જ્ઞાન સેતુ ડે સ્કૂલ હશે. 3.2, શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની ભૂમિકા. એ, સરકારી અથવા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ રીતે આપવો. જ્ઞાન સેતુ ડે સ્કૂલની સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન શિક્ષણ વિભાગ કરશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 1-5 સુધી સરકારી અથવા ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કર્યો છે તેઓ ધોરણ 5ના અંતે આ શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરવા પાત્ર બનશે. ધોરણ 6માં પ્રવેશ માટે ધોરણ 5ના અંતે એક કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, જે લેવાઈ ગઈ છે 27 તારીખે. ખાલી જગ્યાઓના આધારે પસંદગીની એક સમાન પ્રક્રિયા દ્વારા અનુગામી ધોરણોમાં પ્રવેશ થઈ શકશે. દરેક તાલુકાની જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે તાલુકા કક્ષાની મેરિટ યાદીને ધ્યાને લેવામાં આવશે. તાલુકાની શાળામાં ખાલી જગ્યાના આધારે તાલુકાની મેરિટ યાદીમાંથી તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ નજીકના તાલુકાની મેરિટ યાદીના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશમાં કુમાર કન્યાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવશે. બી, પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી. પ્રોજેક્ટ પાર્ટનર્સ બનવા ઈચ્છિત સંસ્થાઓ અથવા તેમના કન્સોર્ટિયમ્સ તરફથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે શિક્ષણ વિભાગ જાહેરાત આપશે. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષાની અધ્યક્ષતામાં અને ઉચ્ચ ગુણવત્તાની શાળાઓના સંચાલનમાં નિપુણતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ, સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદોનો સમાવેશ કરતી એક સ્કૂટીની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી સંપૂર્ણ ચકાસણીના અંતે પસંદ કરેલા અરજદારોની મંજૂરી માટે ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે. સી, પ્રોજેક્ટ પાર્ટનર્સ માટે માર્ગદર્શિકા જાહેર કરવી. ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષા આ જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના અને સંચાલન માટે પ્રોજેક્ટ પાર્ટનર્સ માટે વિગતવાર માર્ગદર્શિકા, ધારાધોરણો અને SOP જાહેર કરશે. ડી, રિકરિંગ ખર્ચમાં સહાયતા. સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા ઉઠાવવામાં આવશે. જ્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક વિદ્યાર્થી માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રિકરિંગ લંપસમ એટલે ઉચ્ચક રકમ દર વર્ષે પૂરી પાડવામાં આવશે. 3.3, પ્રોજેક્ટ પાર્ટનર્સની ભૂમિકા. શિક્ષણ વિભાગ રાજ્યમાં વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રોજેક્ટ પાર્ટનર્સના હાલના સંસાધનો, શૈક્ષણિક ક્ષેત્રની કુશળતા અને નિપુણતાને સુમેળ કરવા સંસ્થાઓ અને તેમના કન્સોર્ટિયમ સાથે ભાગીદારી કરવા માંગ છે. આ શાળાઓને સામાજિક ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવશે. સામાજિક ભાગીદારી મોડેલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે આપણે જોઈએ. એ, સંસ્થાઓ અથવા કન્સોર્ટિયમ. યોજનામાં ભાગ લેવા માટે ઈચ્છુક સંસ્થાઓ અથવા કન્સોર્ટિયમ જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના કરવા માટે
સામાજિક ભાગીદારી મોડેલ હેઠળ અરજી કરી શકે છે. બી, શિક્ષણમાં સફળ ટ્રેક રેકોર્ડ. આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા ઈચ્છતી દરેક સંસ્થા અથવા કન્સોર્ટિયમ પાસે શૈક્ષણિક ક્ષેત્રે કામ કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા અને પ્રસિદ્ધિ ધરાવનારને પસંદગી દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવશે. જે તાલુકામાં અપૂરતી અરજીઓ પ્રાપ્ત થશે ત્યાં યોગ્ય ઓથોરિટી દ્વારા પસંદગીના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવશે. સી, પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા સંપૂર્ણ મૂડીરોકાણ અને જમીન. જ્ઞાન સેતુ ડે સ્કૂલની સ્થાપના માટેનું તમામ મૂડીરોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર સમયાંતરે જરૂરી સમગ્ર સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની પોતાની જમીન અને રોકાણ લાવશે. તેઓએ રાજ્ય સરકારની પોલિસી મુજબ અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે, જેમાં શાળાની ઇમારત, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટિંગ સુવિધાઓ, વિવિધ પ્રવૃત્તિ માટે વર્ગખંડ, ઓડિટોરિયમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ અને અન્ય સંબંધિત ડિજિટલ એસેસરીઝનો સમાવેશ થાય છે. જ્ઞાન સેતુ ડે સ્કૂલની ડિઝાઇન અને જરૂરિયાતો અનુસાર તેમનું હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને અપગ્રેડ કરવાની તૈયારી ધરાવતી સંસ્થાઓને આમ કરવાની પરવાનગી આપવામાં આવશે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ તેમની હાલની શાળા સાથે વૈકલ્પિક પાળીમાં થઈ શકે છે. ટેકનિકલ નિષ્ણાંતોની એક સમિતિ આવી માળખાકીય સુવિધાઓનું ઓડિટ કરશે અને પ્રમાણિત કરશે કે તેઓ આવશ્યક સુવિધાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરે છે. ડી, પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા મેન પાવરનું સંચાલન. આ પ્રોજેક્ટમાં સમગ્ર વ્યવસ્થાપન માટે જરૂરી તમામ કર્મચારીઓની નિમણૂક જ્ઞાન સેતુ ડે સ્કૂલની માર્ગદર્શિકા મુજબ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા હાથ ધરવામાં આવશે. આ શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા કરાર આધારિત નિયુક્તિ કરવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર્સ કર્મચારીઓ સાથે સીધા કરાર કરશે અને તમામ કર્મચારીઓને તેમના વેતન અને ભથ્થાઓ ચૂકવશે. જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ હેઠળ નિયુક્ત થયેલ કરાર આધારિત કર્મચારીઓને કોઈપણ સમયે સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવશે નહીં અને ભવિષ્યમાં સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવે તેઓ કોઈ કાયદેસર હક દાવો કરી શકશે નહીં અને તેનો ઉલ્લેખ તેમના કરારમાં કરવાનો રહેશે. આ કર્મચારીઓની કોઈ પણ સેવા સંબંધિત બાબતોની સંપૂર્ણ જવાબદારી પ્રોજેક્ટ પાર્ટનર્સની રહેશે. કરારમાં રોજગારના તમામ જરૂરી નિયમો અને શરતો ઉલ્લેખિત હોવા જોઈએ અને પ્રોજેક્ટ પાર્ટનર અને તેમના તમામ કર્મચારીઓ દ્વારા સહી થયેલ હોવી જોઈએ. ઈ, ઉચ્ચતમ શૈક્ષણિક ધોરણો જાળવવા માટે શ્રેષ્ઠ શિક્ષકો અને સ્ટાફ. પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા આ પોલિસી હેઠળ બનેલ માર્ગદર્શિકા પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની રહેશે. વિદ્યાર્થી દીઠ આપવામાં આવનાર વાર્ષિક ઉચ્ચક રકમમાં દર્શાવેલ શિક્ષકો માટેના પગાર અને પ્રોત્સાહનો માટેની ઉચ્ચક રકમ માત્ર શિક્ષકોના પગાર, પ્રોત્સાહનો અને તાલીમ માટે જ ખર્ચ કરી શકાશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. શ્રેષ્ઠ લાયકાત, અનુભવ અને યોગ્યતા ધરાવતા શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે તથા તેમને જાળવી રાખવામાં આવે તે માટે તેમને યોગ્ય મહેનતાણું આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરીની ખાતરી કરવા માટે સ્ટાફ સઘન તાલીમ, મોનિટરિંગ અને માર્ગદર્શન સુનિશ્ચિત કરવામાં આવશે. એફ, સુચારુ નાણાકીય વ્યવસ્થાપન. વિદ્યાર્થી દીઠ જ્ઞાન સેતુ ડે સ્કૂલને ફાળવવામાં આવેલી રકમ નાણાકીય ઔચિત્ય અને કાર્ય પદ્ધતિને ધ્યાને લઈ સુચારુ રીતે વાપરવામાં આવશે. કોઈપણ નાણાકીય વર્ષમાં આ રિકરિંગ ખર્ચમાંથી કોઈ બચત થાય તો તે નાણાં અલગથી ભવિષ્યમાં ઊભી થનાર જરૂરિયાત માટે ભંડોળ ઊભું કરવાના હેતુથી અલગથી રાખવાના રહેશે, જેથી જરૂરિયાત સમયે અથવા ભવિષ્યની જરૂરિયાતો પહોંચી વળવા માટે ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય. આ બચેલા નાણાં કોઈપણ સંજોગોમાં અન્ય કોઈ જ હેતુ કે સંસ્થા માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. 3.4 જોઈએ હવે. વ્યવસ્થાપન માળખું અને મોનિટરિંગ પદ્ધતિ. એ, અમલીકરણ એજન્સી. ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન એટલે કે સમગ્ર શિક્ષા. આ પ્રોજેક્ટના
અમલીકરણ માટે ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષા અમલીકરણ એજન્સી રહેશે. આ શાળાઓ માટે સંપૂર્ણ મોનિટરિંગ, રિપોર્ટિંગ, નાણાકીય વ્યવસ્થાપન અને ઓડિટિંગની જવાબદારી જીસીએસઈ એસએસ અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષાની રહેશે. બી ગવર્નિંગ કાઉન્સિલ. જ્ઞાન સેતુ ડે સ્કૂલના સંચાલન માટે સચિવશ્રી પ્રાથમિક અને માધ્યમિક ની અધ્યક્ષતામાં એક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવશે. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સમગ્ર શિક્ષા તેના સભ્ય સચિવ રહેશે. આ ઉપરાંત અધ્યક્ષ જીએસએચ એસઈબી કમિશનર શ્રી શાળાઓની કચેરી, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ, નિયામક શ્રી જીસીઆરટી, નાણાં વિભાગના પ્રતિનિધિ અને ત્રણ સ્વતંત્ર સભ્યો કે જેઓ આ બાબતોનો અનુભવ ધરાવતા શિક્ષણવિદો અથવા ઉચ્ચ ગુણવત્તાવાળી શાળાઓના સંચાલનનો અનુભવ ધરાવતા ત્રણ સ્વતંત્ર સભ્યો હશે. સચિવશ્રી એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અધ્યક્ષતાવાળી ગવર્નિંગ કાઉન્સિલ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ નીતિના વ્યાપક માળખામાં તમામ જરૂરી આનુષંગિક પગલાં લેવા માટે અધિકૃત રહેશે. સી વિશિષ્ટ અભ્યાસક્રમ અને પેડાગોજી. જ્ઞાન સેતુ ડે સ્કૂલ માટે શ્રેષ્ઠ અભ્યાસક્રમ હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડ અને નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને આ શાળાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમ અને શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ ધરાવતો અભ્યાસક્રમ વિકસાવવામાં આવશે. આ શાળાઓમાં ધોરણ 6-8 ગુજરાતી અને અંગ્રેજી એમ બી ભાષી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે તથા ધોરણ 9-12 અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો, હાયર ઓર્ડર થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી, લર્નિંગ બાય ડુઈંગ, મૂલ્ય આધારિત શિક્ષણ, સ્થાનિક સંસ્કૃતિ અને વારસાની સમજ તેમજ અસરકારક સંવાદથી સજ્જ કરી બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવાનો રહેશે. ડી સઘન મોનિટરિંગ, મૂલ્યાંકન અને ગુણાંકન. આ શાળાઓના દરેક બાળકોની પ્રગતિના સંપૂર્ણ ટ્રેકિંગ માટે જીએસએચ એસઈબી દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મદદથી બાળકોનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવશે. આ શાળાઓમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે આ શાળાઓનું સમયાંતરે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા એટલે કે જીએસક્યુએસઈ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ઈ પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા શ્રેષ્ઠ સંચાલન. પ્રોજેક્ટ પાર્ટનર્સ દ્વારા શાળા વ્યવસ્થાપન, શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, હાઉસકીપિંગ, આઈટી અને એમઆઈએસ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મેડિકલ સર્વિસીસ, ચાઇલ્ડ કાઉન્સેલિંગ અને કન્યાઓની સલામતી અને સુરક્ષિત વાતાવરણ માટેના અભિગમ જેવા ક્ષેત્રોના તજજ્ઞોને જોડીને ખૂબ જ શ્રેષ્ઠ રીતે શાળાઓ સંચાલિત કરવામાં આવશે. એફ લીગલ એગ્રીમેન્ટ. પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ આમંત્રિત કરી અરજીઓની ચકાસણી કરી શોર્ટલિસ્ટેડ અરજદારોની ભલામણ અને મંજૂરીની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન એટલે કે સમગ્ર શિક્ષા મારફતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનર સાથે લીગલ એગ્રીમેન્ટ કરવામાં આવશે અને તે એગ્રીમેન્ટ થયા તારીખથી 30 વર્ષ માટે અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા પરસ્પર સંમતિ સાથે અને જે તે સમયે પ્રવર્તમાન નીતિઓના આધારે 30 વર્ષ બાદ આ કાર્યકાળને વધુ લંબાવી શકાશે. જી સમય પહેલા કરાર સમાપ્ત કરવાની નીતિ. કોઈપણ પક્ષ એટલે કે ગુજરાત સરકાર અથવા પ્રોજેક્ટ પાર્ટનર્સ પાસે 3 વર્ષની નોટિસ આપીને કરારમાંથી બહાર નીકળવાનો અધિકાર હશે. આ સૂચના સમયગાળા દરમિયાન આવી શાળામાં નવા પ્રવેશની ફાળવણી કરવામાં આવશે નહીં. આવી શાળાના હાલના વિદ્યાર્થીઓને 3 વર્ષના નોટિસ સમયગાળા દરમિયાન અન્ય જ્ઞાન સેતુ ડે શાળાઓમાં ખસેડવામાં આવશે જેથી આવી શાળામાં અભ્યાસ કરતા વર્તમાન વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ચાલુ રહે તેની ખાતરી કરવામાં આવશે. જોકે કરારમાં નિર્ધારિત જવાબદારીઓનું ઉલ્લંઘન અથવા પાલન ન કરવું, નાણાકીય વ્યવસ્થાપન અનિયમિતતા
પ્રોજેક્ટ પાર્ટનરની કામગીરી ન કરવી વગેરે જેવા કારણોસર ગુજરાત સરકાર કોઈ પણ સમયે કરાર સમાપ્ત કરવાનો અબાધિત અધિકાર રાખે છે. એચ સમયાંતરે થર્ડ પાર્ટી ફાઇનાન્શિયલ ઓડિટ. તમામ શાળાઓને દૈનિક કામગીરીમાં નાણાકીય ઔચિત્ય અને કાર્યપદ્ધતિનું યોગ્ય રીતે ધ્યાને રાખવાનું રહેશે. તમામ શાળાઓનું સમયાંતરે થર્ડ પાર્ટી નાણાકીય ઓડિટ કરવામાં આવશે અને આ ઓડિટરની નિમણૂક અને ઓડિટર્સનો ખર્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.